પેર્સ ઓફ પ્રેપોઝિશન એટલે શું? પેર્સ એટલે જોડી મિત્રો, જે બે બે ની જોડી માં હોય એને પેર કહેવાય મિત્રો. અને પ્રેપોઝિશન્સ એટલે નામયોગી અવયવ, જે આપણે અગાઉ શીખી ગયા હતા. અને એનો વધારે અભ્યાસ કરવા માટે ચાલો આપણે આ વિડીયોમાં આગળ વધીએ. પણ હું તમને વિનંતી કરું છું કે આ વિડીયો બહુ રસપ્રદ છે મિત્રો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ખૂબ રસપ્રદ બનાવવાનો હું ટ્રાય કરીશ. માટે મિત્રો, ઘણા મિત્રો શું કરે છે, વિડીયો સ્ટાર્ટ કરે, એક મિનિટ અડધો સેકન્ડ જોઈને બંધ કરીને, ના મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો ભણવામાં ઇન્ટરેસ્ટ છે, જેને ઇંગ્લિશ ગ્રામરમાં બહુ ઇન્ટરેસ્ટ છે અને ભણીને કંઈક આગળ વધવાની એનામાં ધગસ છે, જેને કંઈક કરવાનું એન્થુઝિયાસમાં છે, કંઈક કરવાની નવી અદમ્ય હાર્ટની અંદર જે લાગણી છે એ જો, એવા મિત્રો હશે મારી સાથે જોડાઈ રહી અને આ વિડીયો એન્ડ સુધી જોજો. અને ખાસ વિનંતી મિત્રો કે જે મિત્રોએ હજી મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, તમામ મિત્રોને રિક્વેસ્ટ કે એવા મિત્રો તરફ, એવા મિત્રોને આ એજ્યુકેશનલ વિડીયો પહોંચાડો જ્યાંથી એમને પણ શિક્ષણનો લાભ મળી શકે છે. મિત્રો, લેટ્સ સ્ટાર્ટ. સ્વાગત છે મિત્રો આજના લર્નિંગ ટોપિક, આજના શીખવાના ટોપિક, ધ પેર્સ ઓફ પ્રેપોઝિશન. પેર્સ ઓફ પ્રેપોઝિશન એટલે મિત્રો જોડીમાં રહેલ નામયોગી અવયવ. અને ઘણીવાર પેર્સ ઓફ પ્રેપોઝિશન શું છે મિત્રો, ઘણીવાર એકના એક મિનિંગમાં રજૂ થતા હોય છે, તો એની આપણે ડિટેલમાં ડિસ્કશન કરીએ. લેટ સ્ટાર્ટ. જુઓ આ સ્ક્રીન પર મિત્રો, તમને દેખાય છે ફર્સ્ટ નંબરમાં ઓન અપોન, બંનેનું ગુજરાતી મિત્રો એક જ થાય, ઓન અપોન. ઓન અપોન એટલે ઉપર. તમને ગુજરાતી પેર્સ ઓફ પ્રેપોઝિશન એક એવા પ્રેપોઝિશન છે કે જેનું ગુજરાતી મિનિંગ એક જ થાય મિત્રો, પણ જ્યારે આપણે એનું વાક્યમાં યુઝ કરીએ, એ પ્રેપોઝિશન જ્યારે વાક્યમાં પ્રેપોઝિશન આવે છે ત્યારે એનું કન્ટેન્ટ, એનું મિનિંગ ચેન્જ થઈ જાય છે મિત્રો. માટે ઇંગ્લિશમાં આ બહુ અગત્યનો, વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તમામ સ્ટુડન્ટ માટે, તમામ લર્નર્સ માટે. અને આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઓન અપોન. ઓન અપોન એટલે ઉપર મિત્રો. નંબર વન એક્ઝામ્પલ આપણે જોશું, ધ ક્લોક ઇઝ ઓન ધ ટેબલ. હવે ફર્સ્ટ આપણે ઓનની ડિસ્કશન કરીએ. ઓન એટલે શું મિત્રો? હવે હું આમ બનાવું છું, ધ ટેબલ ઇઝ ઓન ધ ક્લોક ઇઝ ઓન ધ ટેબલ. ઓનનો ઉપયોગ કર્યો મિત્રો, ઓન એટલે ઉપર. પણ ક્યારે ઓનનો ઉપયોગ થાય? ઘણા બધા મિત્રોને ખબર નથી હોતી, જ્યારે ઓનનો ઉપયોગ આપણે કરશું અને અપોનનો ઉપયોગ કરશું ત્યારે સેન્ટેન્સની અંદર એનો કન્ટેન્ટ છે, એનો મિનિંગ ચેન્જ થઈ જાય છે. બંનેનું ગુજરાતી ઓન અપોન એટલે ઉપર જ થાય છે, પણ ફર્સ્ટ સેન્ટેન્સ એમ સૂચવે છે મિત્રો, એવું આપણને સમજાવે છે. એ રીડિંગ કર્યા પછી આપણને એવો ખ્યાલ આવે છે કે ધ ક્લોક ઇઝ ઓન ધ ટેબલ, એટલે કે મિત્રો ઘડિયાળ છે એ ટેબલની સપાટીને સ્પર્શ બરાબર ઉપર અડીને રહેલી છે. કોઈ પણ વસ્તુ એકબીજાને લગોલગ અડીને ઉપર રહેલી હોય ત્યારે ઓનનો ઉપયોગ મિત્રો કરવામાં આવે છે. સેન્ટેન્સ નંબર ટુ જોઈએ મિત્રો. નંબર ટુ, ધ લાયન સ્પ્રેંગ અપોન ધ ડિયર. ફરીથી એકવાર બોલો છો, ધ લાયન સ્પ્રેંગ અપોન ધ ડિયર, એટલે કે સિંહ ઉછળીને જમ્પ મારીને ડિયર પર, હરણ પર કૂદીને ફાળ મારીને ઉપર પડ્યો શિકાર કરવા માટે. મિત્રો જ્યારે કોઈ પણ વસ્તુ હવામાં ઉછળીને, સ્પ્રિંગ કરીને, કૂદીને જ્યારે કોઈ પણ વસ્તુની ઉપર પડે છે ત્યારે મિત્રો અપોનનો ઉપયોગ થાય છે મિત્રો. તો આ રીતે મિત્રો તમને ડિફરન્સ ખબર પડી ગઈ. જ્યારે કોઈ વસ્તુ કૂદીને એક વસ્તુ બીજી વસ્તુની ઉપર, કે કોઈ પણ વસ્તુ, પ્રાણી કે પદાર્થ હોય, કોઈ પણ હવામાં ઉછળીને બીજી વસ્તુ પર પડે ત્યારે અપોનનો ઉપયોગ થાય છે મિત્રો. અને જ્યારે કોઈ વસ્તુ એક સપાટીને ઉપરા ઉપર લગોલગ અડીને પડ્યું હોય ત્યારે ઓનનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ્સ ઓફ ઓન તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો. એક્ઝામ્પલ્સ ઓફ ઓન, ઓન ઉપરના આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. વધારે થોડી તમને વધારે એક્સપ્લેનેશન ખબર પડે એના માટે મેં વિડીયોને વધારે રોચક બનાવવાનો ટ્રાય કર્યો છે. તો આપણે 3-3 એક્ઝામ્પલ દ્વારા દરેકનો શું મિનિંગ થાય, કઈ રીતે એનો યુઝ થાય એ શીખી લઈએ. નંબર વન, ધેર ઇઝ અ કમ્પ્યુટર ઓન ધ ટેબલ. મિત્રો કમ્પ્યુટર ટેબલને લગોલગ અડીને પડ્યું હોય છે ત્યારે એનો ઓનનો ઉપયોગ થાય છે મિત્રો. ઓન પ્રેપોઝિશનનો ઉપયોગ જ્યારે કોઈ વસ્તુ, મેં તમને આગળ વાત કરી, લગોલગ અડીને હોય ત્યારે ઓનનો ઉપયોગ થાય છે. ધેર ઇઝ અ કમ્પ્યુટર ઓન ધ ટેબલ. અને જે જેના પર પડી છે, જે વસ્તુ જેના ઉપર છે, એ વસ્તુ પહેલાં આપણે પ્રેપોઝિશન, ટેબલની ઉપર છે તો ટેબલ પહેલાં ઓન મૂકવામાં આવે. એમ તમામ પ્રેપોઝિશન જે વસ્તુનો સંદર્ભ બતાવવાનો એ વસ્તુના નામના પહેલાં એનો ઉપયોગ થશે. યાદ રાખી લેવાનું મિત્રો, પ્રેપોઝિશન જેની, જેના પર જે વસ્તુ છે, જેના પર બીજી, જે કોઈ પણ વસ્તુ પ્રેપોઝિશન દ્વારા રિએક્શન કરીને બીજા વસ્તુ પર જાય છે તો એ વસ્તુનું નામ છે,
એની આગળ આપણે પ્રેપોઝિશન મૂકી દેવાનું. અને આનો વધુ અભ્યાસ માટે મિત્રો મારો અગાઉનો પ્રેપોઝિશનનો વિડીયો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, એટલે ડોન્ટ વરી, ચિંતા ન કરતા એ વિડીયો જોઈ લેજો. નંબર ટુ, સેન્ટેન્સ નંબર ટુ, ધ કાર ઇઝ ઓન ધ ટેબલ, ધ કાર ઇઝ ઓન ધ રોડ. હવે મિત્રો તમને ખબર જ છે કે કાર રોડ પર ચાલે એટલે લગોલગ અડીને છે, એટલે ધ કાર ઇઝ ઓન ધ રોડ, રોડ પર કાર છે. અને નંબર થ્રી, ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ, અને ઘડિયાળ છે એ દિવાલ પર છે. મિત્રો જ્યારે ફરી એકવાર કોઈ પણ વસ્તુ લગોલગ ઉપરો ઉપર હોય, ઉપરા ઉપર અડીને હોય, ત્યારે ઓનનો ઉપયોગ કરવામાં આવે છે. અપોનના આપણે એક્ઝામ્પલ લઈએ, મિનિંગ એનો એ થાય છે મિત્રો, ઓન એટલે ઉપર, અપોન એટલે ઉપર. પણ જોવો કઈ રીતે અર્થ ચેન્જ થઈ જાય છે સેન્ટેન્સનો. આપણે દરેક જણ અહીંયા થ્રી એક સેન્ટેન્સ વિથ પિક્ચર, ચિત્ર સાથે એનો અભ્યાસ કરો, તમે જોશો એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે. અહીંયા સ્ક્રીન પર નંબર વન, ધ મંકી જમ્પ્સ અપોન ધ ટ્રી, વાંદરો ઝાડ પર કૂદીને ઝાડ પર ચડ્યો, જમ્પ મારીને ઉપર જાય છે મિત્રો, એટલે અપોનનો ઉપયોગ થાય છે. નંબર ટુ, ધેર ઇઝ અ બાઇસિકલ જમ્પિંગ અપોન ધ રોડ, બાઇસિકલ છે રોડ પર કૂદીને પડી રહી છે એવું તમને દેખાય છે સેકન્ડ નંબરમાં. અને થર્ડમાં, ધ વેન ઇઝ જમ્પિંગ અપોન ધ રોડ, અને વેન છે એક બ્રિજના એક છેડા પરથી બીજા છેડા પર હવામાં ઉછળીને બીજા છેડા પર જાય છે, એટલે કે વેન બ્રિજને જમ્પ કરીને કૂદી રહી છે, ત્યારે અપોનનો ઉપયોગ થાય છે મિત્રો. અપોન એટલે પણ ઉપર, હવામાંથી કૂદકો મારીને ઉપર પડે ત્યારે અપોન, ઉપરા ઉપર પડ્યો હોય લગોલગ ત્યારે ઓનનો ઉપયોગ થાય છે. અહીંયા મિત્રો સ્ક્રીન પર નંબર ટુ, ઇન ટુ, બંનેનું ગુજરાતી થાય છે ઇન અને ઇન ટુ. ઇન અને ઇન ટુ નો મિનિંગ થાય અંદર, ની અંદર, માં. હવે આપણે એને એક્ઝામ્પલ્સ દ્વારા સમજી લઈએ કે સેન્ટેન્સમાં યુઝ થતા એનો મિનિંગ ગુજરાતી, એનો સેન્ટેન્સ કન્ટેન્સ, સેન્ટેન્સનો કન્ટેન્સ કઈ રીતે ચેન્જ થઈ જાય છે આપણે જોઈએ. નંબર વન, ધ ટીચર ઇઝ ઇન ધ ક્લાસરૂમ, શિક્ષક ક્લાસરૂમની અંદર છે, વર્ગખંડની અંદર શિક્ષક છે. કોઈ પણ વસ્તુ એક વસ્તુની બીજી વસ્તુની અંદર છે ત્યારે ઇનનો ઉપયોગ થાય છે, સ્થિર છે. એટલે કે માં અંદર સ્થિર વસ્તુ માટે ઇનનો ઉપયોગ થાય છે. કોઈ પણ વસ્તુ બીજી વસ્તુની અંદર સ્થિર છે, પડેલી છે, ત્યારે ઇનનો ઉપયોગ થાય છે મિત્રો. નંબર ટુ, રેવતી કેમ ઇન ટુ ધ રૂમ, રેવતી કેમ ઇન ટુ ધ રૂમ, રેવતી રૂમમાં આવી, રૂમની અંદર આવી, ગુજરાતી એમ થાય છે. પણ રેવતી રૂમની અંદર સ્થિર નથી, ગતિ કરીને અંદર આવે છે. જ્યારે કોઈ પણ વસ્તુ કે કોઈ પદાર્થ, પ્રાણી હોય, પક્ષીઓ કે ગમે તે સજીવ હોય, જ્યારે ગતિ કરીને એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જાય છે ત્યારે મિત્રો ઇન ટુ નો ઉપયોગ થાય છે. ઇન ટુ નું ગુજરાતી પણ માં થાય છે, પણ ઇન ટુ હોય ત્યારે ગતિ સૂચવે છે, અને ઇન હોય ત્યારે સ્થિરતા, અંદર રહેલી, અંદર છે એવો એનો ભાવ રજૂ થાય છે. હવે મિત્રો તમને સ્ક્રીન પર દેખાય છે, આપણે એક્ઝામ્પલ્સ ઓફ ઇન દ્વારા વધારે અભ્યાસ કરી કે વોટ ઇઝ ઇન, ઇન નો મિનિંગ શું થાય, ઇન નો ઉપયોગ કઈ રીતે વાક્યમાં થાય. કોઈ પણ મેં તમને કીધું પ્રેપોઝિશન એ જ રીતે મૂકવાના છે. નંબર વન, ધ સ્ટુડન્ટ્સ આર ઇન ધ ક્લાસરૂમ, વિદ્યાર્થીઓ ક્લાસરૂમની અંદર છે, સ્થિર છે, એટલે અહીંયા ઇનનો ઉપયોગ થયો છે. ધેર આર બુક્સ ઇન ધ કબર્ટ, કબાટની અંદર તમને દેખાય છે કે કબાટની અંદર બુક છે, સ્થિર છે, એટલે ઇનનો ઉપયોગ થયો છે. નંબર થ્રી, ધ એપલ્સ આર ઇન ધ બાસ્કેટ, અને એપલ બાસ્કેટની અંદર જ છે, સ્થિર છે, એટલા માટે ઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે મિત્રો આપણે ઇન્ટુ નો અભ્યાસ કરી લઈએ. ઇન્ટુ એટલે પણ માં થાય, જેમ આપણે અપોનની વાત કરી હતી કે ઉછળીને ઉપર જવાની વાત હોય ત્યારે અપોનનો ઉપયોગ થાય, પરંતુ ઉછળીને ગતિ કરીને ની અંદર જવાનું હોય ત્યારે ઇન્ટુ નો ઉપયોગ થાય. ઉપર નથી જવાનું મિત્રો, અંદર જવાનું છે. ગતિમાં જઈને, ઉછળીને જ્યારે અંદર જવાનું હોય ત્યારે ઇન્ટુ નો ઉપયોગ થાય છે. ધ એક્ઝામ્પલ્સ ઓફ ઇન્ટુ નો અભ્યાસ કરીએ. નંબર વન, ધ મેન જમ્પ્સ ઇન ટુ ધ રિવર, માણસ નદીમાં કૂદકો મારે છે, કૂદીને અંદર પડે છે ત્યારે ઇન્ટુ નો ઉપયોગ. નંબર ટુ, ધેર આર ફ્રોગ્સ જમ્પિંગ ઇન ટુ ધ વેલ, ઢેડકા કુવાની અંદર કૂદી રહ્યા છે, અંદર જઈ રહ્યા છે કૂદીને. અને એના પછી છે, ધ ચિલ્ડ્રન આર જમ્પિંગ ઇન ટુ ધ બેડ, અને બાળકો પથારીમાં કૂદાકૂદ કરી રહ્યા છે, અંદર ગતિ કરી રહ્યા છે, અંદર જાય છે ત્યારે આપણે મિત્રો ઇન્ટુ નો ઉપયોગ કરીએ છીએ. હવે મિત્રો આપણે ઇન અને એટ નો મિનિંગ સમજી લઈએ. વોટ પેર ઓફ ઇન એન્ડ એટ, ઇન અને એટ ની જોડીનો અભ્યાસ કરીએ તો ઇન અને એટ નો બંનેનો ગુજરાતી થાય છે ની જગ્યાએ, જે તે સ્થળે.
પણ મિત્રો, જ્યારે કોઈ મોટો દેશ હોય કે મોટું શહેર હોય કે સ્થળનો મોટો એકમ હોય, ત્યારે આપણે કોઈ સ્ટેટ હોય ત્યારે આપણે ઇનનો ઉપયોગ કરીએ છીએ, અને સ્થળનો નાનો એકમ હોય, કોઈ વિલેજ હોય, નાનું ટાઉન હોય, કોઈ ગાર્ડન હોય, સ્કૂલ હોય, તો એના માટે આપણે એટનો ઉપયોગ કરીએ છીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ, રેવતી ઇઝ ઇન કાશ્મીર. રેવતી ઇઝ ઇન કાશ્મીર. મિત્રો, ફરીથી એકવાર, તો કે રેવતી છે એ કાશ્મીરની અંદર છે. કાશ્મીર આપણે યુનિયન ટેરિટરીનો એક પ્રદેશ છે, તો આપણે એના માટે આપણે ઇનનો ઉપયોગ કર્યો છે. પણ સેકન્ડ નંબરના એક્ઝામ્પલમાં જોશું તો આનંદી ઇઝ એટ કેવડિયા. આનંદી કેવડિયા છે, મીન્સ કે કેવડિયા એક નાનું સ્થળ છે, એ જ જગ્યાએ છે, એટલા માટે આપણે એટનો ઉપયોગ કર્યો છે. ઇન અને એટ મિત્રો ક્યાં મૂકવાનું? તો ઇન અને એટ બંને જે તે સ્થળનું નામ છે, નામનો જે સ્પેલિંગ છે, એની આગળ આપણે એટ કે ઇન મૂકવું પડે છે. મિત્રો, તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો ઇનનું આપણે એક્સપ્લેનેશન કરીએ, ઇનનો અભ્યાસ કરીએ. નંબર વન સેન્ટેન્સ, ધ સ્ટેચ્યુ ઓફ સરદાર પટેલ ઇઝ ઇન ગુજરાત. ગુજરાતની અંદર સરદાર પટેલનું સ્ટેચ્યુ આવેલું છે. મિત્રો, ગુજરાત એક મોટું સ્ટેટ છે, માટે આપણે ઇન આગળ મૂક્યું છે. સરદાર પટેલનું જે સ્ટેચ્યુ છે એને ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી કહેવામાં આવે છે. નંબર ટુ મિત્રો, ધ તાજમહેલ ઇઝ ઇન આગ્રા. આગ્રા એક મોટો સ્થળનો છે, તો આગ્રા દિલ્હીની અંદર, ઉત્તરપ્રદેશની અંદર આગ્રા છે, તો આપણે ઇનનો ઉપયોગ કર્યો છે. આગ્રા જે પ્લેસનો મોટો એકમ છે, યુનિટ છે, એટલા માટે ધ તાજમહેલ ઇઝ ઇન આગ્રા. અને નંબર થ્રી, ધ માઉન્ટ આબુ ઇઝ ઇન રાજસ્થાન. રાજસ્થાનની અંદર માઉન્ટ આબુ આવેલો છે, એટલે રાજસ્થાન એક સ્ટેટ છે, માટે આપણે ઇનનો ઉપયોગ કર્યો છે. મિત્રો, યાદ રાખી લેવાનું, કોઈ પણ પ્લેસ હોય, એનો મોટો સ્થળ હોય, સ્ટેટ હોય, કન્ટ્રી હોય, ત્યારે આપણે એ જગ્યાએ બતાવવા માટે ઇનનો ઉપયોગ કરશું, અને સ્થળનો નાનો એકમ હોય તો એટનો યુઝ થાય છે. મિત્રો, હવે મિત્રો આપણે એટનો અભ્યાસ કરીએ થ્રી એક્ઝામ્પલ્સ દ્વારા. ફર્સ્ટ એક્ઝામ્પલ છે, ધ ટ્રેન ઇઝ એટ ધ રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન એક નાનો સ્થળનો એકમ છે, યુનિટ છે, માટે આપણે રેલવે સ્ટેશનની આગળ એટ મૂક્યું છે. મિત્રો, ધ ટ્રેન ક્યાં છે? તો કે રેલવે સ્ટેશને છે. ધ ટ્રેન ઇઝ એટ ધ રેલવે સ્ટેશન. નંબર ટુ, હી ઇઝ એટ ધ હોસ્પિટલ. એક વ્યક્તિ છે, હોસ્પિટલ છે. હોસ્પિટલ એક નાનો યુનિટ ઓફ ધ પ્લેસ, સ્થળનો નાનો યુનિટ છે, એટલે આપણે હોસ્પિટલની આગળ આપણે એટ મૂક્યું છે. હી ઇઝ એટ ધ હોસ્પિટલ. અને નંબર થ્રી, ધ પીપલ આર એટ ધ ગાર્ડન. લોકો બગીચામાં છે, એટલે આપણે ઇન ન મૂકતા ગાર્ડન એક નાનો સ્મોલ પ્લેસ ઓફ યુનિટ, સ્થળનો નાનો એકમ છે, એટલે આપણે એટ મૂક્યો છે. ધ પીપલ આર એટ ધ ગાર્ડન. મિત્રો, તો જ્યારે પણ કોઈ પણ પ્લેસ હોય, સ્થળ હોય, એનો નાનો યુનિટ હોય, ત્યારે આપણે મિત્રો એટનો યુઝ કરીએ છીએ, અને મોટી જગ્યા માટે, મોટા પ્લેસના યુનિટ માટે આપણે ઇનનો ઉપયોગ કરીએ છીએ. હવે મિત્રો, તમને સ્ક્રીન પર દેખાય છે આપણે ફોર નંબરમાં વિથ અને બાયનો અભ્યાસ કરી લઈએ. વિથ અને બાયનું બંનેનું ગુજરાતી થાય છે થી, થકી, વડે, દ્વારા, કોઈ પણ વસ્તુની મદદથી, ત્યારે વિથ અને બાયનો ઉપયોગ થાય. બંનેનું ગુજરાતી વિથ, અને વિથ અને બાયનું બંનેનું ગુજરાતી થાય દ્વારા, વડે, થી, થકી, કોઈ પણ વસ્તુના માધ્યમથી. પરંતુ જ્યારે આપણે સેન્ટેન્સમાં એનો ઉપયોગ કરીએ ત્યારે જોઈએ આપણે કઈ રીતે એનો મિનિંગ ચેન્જ થઈ જાય છે. ફર્સ્ટ નંબર છે, હી કટ્સ અ પોટેટો વિથ અ નાઇફ. તે બટેટા ચપ્પુ વડે કાપે છે. મિત્રો, ફરી એકવાર કહી દઉં કે કોઈ પણ સાધનની મદદથી જ્યારે તમારે કોઈ પણ ક્રિયા થતી હોય ત્યારે વિથ મૂકવામાં આવે છે. વિથ એટલે વડે, દ્વારા, કોઈ પણ વસ્તુ દ્વારા, કોઈ પણ સાધન દ્વારા આપણે કોઈ પણ ક્રિયા કરીએ છીએ ત્યારે આપણે વિથનો ઉપયોગ કરીએ છીએ, અને જે સાધનનો ઉપયોગ કરીએ છીએ એની આગળ વિથ મૂકીએ છીએ. નંબર ટુ, રાની ટ્રાવેલ્ડ બાય કાર. હવે કોઈ પણ, યાદ રાખજો મિત્રો, કોઈ પણ વ્હીકલ દ્વારા જ્યારે તમે મુસાફરી કરો છો ત્યારે એ વ્હીકલના નામની આગળ બાય મૂકી અને સેન્ટેન્સ બનાવવામાં આવે છે, બોલવામાં આવે છે, લખવામાં આવે છે. મિત્રો, રાની ટ્રાવેલ્ડ બાય કાર. કાર મીન્સ કે રાણી છે, કાર દ્વારા મુસાફરી કરે છે, એટલે કે મુસાફરી કરવા માટે મિત્રો રાણીએ કારનો ઉપયોગ કરે છે. એટલે કોઈ પણ સાધન દ્વારા મુસાફરી કરવી હોય ત્યારે બાય મૂકવામાં આવે છે, કોઈ સાધન દ્વારા ક્રિયા કરવામાં આવે છે ત્યારે વિથ પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. હવે મિત્રો, આપણે વિથ દ્વારા કઈ રીતે સેન્ટેન્સ બનાવી શકીએ એના એક્ઝામ્પલ્સ અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકશો. ધ વુમન ઇઝ કટિંગ વેજીટેબલ વિથ નાઇફ. સ્ત્રી છે, ચપ્પુનો ઉપયોગ કરીને શાકભાજી કાપી રહી છે. સાધન છે નાઇફ. નાઇફ એટલે ચપ્પુ. આગળ વિથ મૂકી દીધો વડે. એના પછી નંબર ટુ, ધ વુમન ઇઝ ટાઈપિંગ વિથ ધ કીબોર્ડ. કીબોર્ડનો ઉપયોગ કરીને સ્ત્રી ટાઈપિંગ કરી રહી છે, ત્યારે પણ વિથનો ઉપયોગ થયો છે. કારણ કે
સાધન શું છે? ઇન્સ્ટ્રુમેન્ટ છે, કીબોર્ડ છે, કીબોર્ડની આગળ વિથ મૂકી દીધું. નંબર થ્રી, ધ મેન ઇઝ વોકિંગ વિથ ધ હેલ્પ ઓફ સ્ટીક, ને લાકડીની મદદથી માણસ ચાલી રહ્યો છે. તો સ્ટીકની આગળ આપણે વિથ પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે અને એનો મિનિંગ છે ની મદદથી, ની સહાયથી. લેટ્સ સ્ટાર્ટ, ચાલો આપણે શરૂ કરીએ બાય. ધ પ્રેપોઝિશન બાય નો યુઝ કરીને આપણે કઈ રીતે સેન્ટેન્સ બનાવ્યો. નંબર વન, જયવીર ગોઝ ટુ સ્કૂલ બાય બાઇક. જયવીર બાઇક દ્વારા સ્કૂલે જાય છે. મિત્રો, કોઈ પણ વ્હીકલ છે આગળ બાય મૂકી દેવાનો, અને કોઈ પણ વ્હીકલ દ્વારા જ્યારે આપણે ટ્રાવેલ્સ કરીએ ત્યારે બાય પ્રેપોઝિશનનો ઉપયોગ થાય. નંબર ટુ, મેની પીપલ ટ્રાવેલ બાય ટ્રેન. ઘણા બધા લોકો ટ્રેન દ્વારા મુસાફરી કરે છે. અને લાસ્ટમાં, પીપલ ગો ટુ માર્કેટ બાય બસ. અને લોકો બજારમાં, માર્કેટમાં બસ દ્વારા જાય છે. મિત્રો, એટલે કે લાસ્ટમાં હું તમને કહી દઉં કે જ્યારે કોઈ પણ વ્હીકલ દ્વારા, સાધન દ્વારા તમે ટ્રાવેલિંગ કરો છો ત્યારે તમારે બાય પ્રેપોઝિશનનો ઉપયોગ કરવો પડે, અને જ્યારે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી કોઈ ક્રિયા થાય છે ત્યારે વિથનો ઉપયોગ થાય છે. મિત્રો, આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે. મિત્રો, તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. અને લાસ્ટમાં દરેક મિત્રોને કહું છું, જે મિત્રોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, પ્લીઝ મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, તમને ફ્રી ઓફ વિડીયો, એજ્યુકેશનલ વિડીયો મળે છે. આટલી મહેનત કરીએ છીએ મિત્રો તમારા માટે, તમારે પણ અમને હેલ્પ કરવાની છે. મિત્રો, પ્લીઝ ફોરવર્ડ માય વિડીયો ટુ યોર ફ્રેન્ડ્સ એન્ડ ટ્રાય ટુ સબસ્ક્રાઈબ માય ચેનલ ટુ ઓલ યોર ફ્રેન્ડ્સ. મિત્રો, થેન્ક યુ, આવજો, બાય, અસ્તુ.